નમસ્કાર દોસ્તો, આજના વિડીયોમાં આપણે જઈશું ડાકોર, જ્યાં આપણે ડાકોરના ઠાકોરના દર્શન કરીશું, મંદિરનો ઇતિહાસ જાણીશું, ત્યાં રહેવા જમવાની કેવી વ્યવસ્થા છે તે હું તમને જણાવીશ. આ ઉપરાંત ડાકોરના ફેમસ ગોટા પણ ચાખીશું અને સાથે જ અન્ય ઘણી બધી બાબતો તમને હું જણાવીશ. સામે છે હીરાલક્ષ્મી ટાવર અને આ તરફ છે ડાકોરનું મંદિર. સામે તમને મુખ્ય ગેટ દેખાતો હશે. દોસ્તો, અત્યારે આપણે છીએ ડાકોર મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર પાસે. હવે આપણે આ લાઇનમાં જઈ અને મંદિરની અંદર પ્રવેશ કરવાનો છે, ત્યારબાદ ભગવાનના દર્શન કરવાના છે. તો અત્યારે તો તમને લોકો ઓછા દેખાય છે, પરંતુ દર પૂનમે આ ઉપરાંત દિવાળી પર, જન્માષ્ટમી પર, હોળી પર અહીંયા એટલી ભીડ હોય છે કે દર્શનનો વારો આવતા આવતા 3-4 કલાક થાય છે. સામેથી લાઇનમાં ઊભા રહી અને આપણે આવી ગયા છીએ મંદિર પાસે. સામે દેખાય છે શ્રી રાજાધિરાજ રણછોડ રાયની જય. અહીંયા આપણે પ્રવેશ કરવાનો છે. આજ પગથિયા ચડી અને આપણે મંદિરની અંદર જવાનું છે ગર્ભગૃહમાં. જો કે ગર્ભગૃહમાં કેમેરો કે મોબાઈલ લઈ જવાની મનાઈ છે, છતાં પણ હું પ્રયાસ કરીશ કે તમને દર્શન કરાવું ડાકોરના ઠાકોરના. મંદિરની અંદર તો ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી મનાય છે, પરંતુ અહીંયા એક સ્ક્રીન રાખવામાં આવી છે કે જેમાં હાલના લાઈવ દર્શન તમે કરી શકો છો રણછોડ રાયજીના. તો આ લાઈવ દર્શન છે રણછોડ રાયજીના, શ્યામ રંગની આ પ્રતિમા. એવું કહેવાય છે કે આ જ પ્રતિમા અગાઉ દ્વારકામાં હતી, જેને ભક્ત બોડાણાજી અહીંયા લાવ્યા અને ભગવાને અહીંયા જે છે સ્થાન ગ્રહણ કર્યું. ત્યારથી ભગવાનની આ મૂર્તિ અહીંયા છે એવી એક લોકવાયકા છે, માન્યતા છે. તો તમે પણ કરેલો લાઈવ દર્શન ડાકોરના ઠાકોરના. ડાકોર મંદિરમાં મંગળા આરતી દર્શનની વાત કરીએ તો સવારે 7:45 લઈ અને 8:30 સુધી છે. 8:30 થી 9 વાગ્યા સુધી દર્શન બંધ થઈ જશે, ત્યારબાદ ફરી 9 થી 10:30 સુધી દર્શન થશે. 10:30 થી 11:30 દર્શન બંધ છે. 11:30 થી 12 સુધી દર્શન ચાલુ રહેશે. 12 થી 4 સુધી દર્શન બંધ. 4:15 થી 5 સુધી દર્શન. ફરી 5 થી 5:20 સુધી બંધ. એમ અલગ અલગ ટાઈમિંગ છે, તમે જોઈ લેજો જેથી અહીંયા આવો તો હેરાન ના થાવ. ડાકોર પોતાના ગોટા માટે પણ જાણીતો છે. ડાકોર મંદિરની બહાર ઘણી બધી દુકાનો છે જ્યાં તમને ગોટાનો તૈયાર લોટ મળી જશે. કિંમતની વાત કરીએ તો 500 ગ્રામના 60 રૂપિયા છે. ઘણી બધી દુકાનો છે સામે પણ જુઓ, બાપાલાલ, મગનલાલ ગોટાવાળા. અને આ છે મંદિર જેમાંથી આપણે દર્શન કરીને બહાર આવ્યા છીએ. એટલે જેવા તમે મંદિરની બહાર નીકળશો એવી આવી ઘણી બધી દુકાનો તમને મળી જશે કે જ્યાં મીઠાઈ, આ ઉપરાંત જે ગોટાનો લોટ વગેરે મળી જશે. અને આ છે ડાકોરના ફેમસ એવા બાપાલાલના ગોમતી ઘાટવાળા ગોટા. વર્ષો જૂની આ દુકાન છે કે જ્યાં ગોટા મળે છે. અહીંયા મળે છે દૂધના ગોટા, એટલે કે જે લોટ હોય છે ગોટાનો તેમાં પાણી નહીં પરંતુ દૂધ નાખવામાં આવે છે, એટલા માટે આ કહેવાય છે દૂધના ગોટા. આપણે લઈ લીધા છે ડાકોરના ગોટા, 30 રૂપિયાના લીધા છે. 30 રૂપિયામાં 7 આવ્યા છે, સાથે જ આ 10 રૂપિયાનું દહીં. આ ગોટાની સાથે કોઈ ચટણી કે પછી કઢી નથી આવતી, પણ તમારે અલગથી દહીં લેવું પડે છે. આ 10 રૂપિયાનું દહીં બાજુમાં તમને મળી જશે. દહીં સાથે ગોટા ખાવાની મજા જ કંઈક ઓર હોય છે. એકદમ ગરમા ગરમ અને એકદમ મસાલાવાળા છે, મસ્ત. દહીં સાથે તો એકદમ મજા આવી જાય. જો આ દહીં સાથે ખાટું મીઠું દહીં અને આ તીખા ગોટા, મજા પડી જશે. ડાકોર આવતા ભક્ત ડાકોર મંદિરની બહાર આવેલા ગોમતી ઘાટના દર્શન પણ અવશ્ય કરે છે. આ પવિત્ર ઘાટ મનાય છે અને ભગવાન શ્રી કૃષ્ણ સાથે પણ આ ઘાટનું મોટું કનેક્શન છે.
અહીંયા તમે નૌકા વિહાર પણ કરી શકો છો. મોટર બોટના છે 20 રૂપિયા, જ્યારે બાળકોના છે 10 રૂપિયા, અને પેડલ બોટના 20 મિનિટના છે 30 રૂપિયા. ડાકોરમાં જમવાનું ઘણું સસ્તું છે. અહીંયા રણછોડરાય ભોજનાલય છે, જ્યાં માત્ર 40 રૂપિયામાં દાળ ભાત શાક પૂરી અને કઠોળ આપવામાં આવે છે. ગૌશાળા પાસે છે ડાકોરમાં. બાકી મંદિરની આજુબાજુમાં જે રેસ્ટોરન્ટ છે ત્યાં 100 રૂપિયા સુધીમાં તમને ગુજરાતી જમવાનું મળશે. મંદિરની એક્ઝેક્ટ સામે પણ એક ગેસ્ટ હાઉસ છે કે જ્યાં એસી અને નોન એસી રૂમ તમને મળી જશે. સામે જ મંદિર છે અને આનું ભાડું 500 રૂપિયાથી સ્ટાર્ટ થશે. નોન એસીના 500 રૂપિયા છે, જ્યારે એસીના 750 રૂપિયા છે. ડિપેન્ડ છે કે તમે કઈ સિઝનમાં આવો છો. 500 રૂપિયાથી સસ્તામાં પણ મળી જાય તમને, અને જો તહેવારમાં આવો તો કદાચ 1000 રૂપિયા પણ ઓછા પડે. દોસ્તો, ડાકોરના મંદિરના ઇતિહાસની જો વાત કરીએ તો કહેવાય છે કે વર્ષો પહેલા ડાકોરમાં ભગવાન શ્રી કૃષ્ણના એક મોટા ભક્ત રહેતા હતા. તેમનું નામ હતું બોડાણાજી, કે જેઓ દર પૂનમે દ્વારકામાં પૂનમ ભરવા જતા હતા. પરંતુ ઉંમર વધતા તેઓ દ્વારકા જઈ શકતા ન હતા, જેથી તેમણે ભગવાનને વિનંતી કરી કે હવે હું દ્વારકા નહીં આવી શકું. જેથી ભગવાને તેમને કહ્યું કે તું ફરી આવે ત્યારે ગાડું લઈને આવજે. અને તે સમયે ભગવાન બોડાણા સાથે ગાડામાં બેસી અને યાત્રાધામ ડાકોર આવ્યા હતા. એવી એક માન્યતા છે કે ચાર ધામની યાત્રા કર્યા બાદ ડાકોરના દર્શન ના કરો તો ચાર ધામની યાત્રા અધૂરી ગણાય છે. દોસ્તો, મને આશા છે કે ડાકોરનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટમાં જય દ્વારકાધીશ જરૂર લખજો, જય ડાકોરના ઠાકોર જરૂર લખજો, જય જય ગરીબ ગુજરાત, જય હિન્દ.